वागड़ વિસ્તારના રાપર તાલુકામાં 53 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનારી છે ત્યારે આજે સરપંચ અને વોર્ડના સભ્યોની ઉમેદવારી કરવા માટેના છેલ્લા દિવસે અનેક ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે રાપર તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા તો ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારો આવ્યા હતા અને પોતાની દાવેદારી નોંધાવી હતી રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે નવ આરો અને મામલતદાર કચેરી નવ આરો એમ કુલ 18 આરો પાસે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સવારે 11 થી 3 વાગ્યા સુધીમાં લગભગ તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કરી ભરી દીધા હતા રાપર પ્રાંત અધિકારી શ્રી રાવલ મામલતદાર શ્રી કે આર ચૌધરી તાલુકા વિકાસ અધિકારી શ્રી કેવી મોઢેરા મદદનીશ આંકડા અધિકારી શ્રી ડીજે ચાવડા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી જિજ્ઞેશ પરમાર નાયબ મામલતદાર શ્રી મહેશ ઠક્કર સામતભાઈ મકવાણા નિકુલસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરી હાથ ધરી હતી નાયબ મામલતદાર શ્રી યોગેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજે સરપંચ પદ માટે 58 વોર્ડના સદસ્યો માટે 320 ફોર્મ ભરવામાં આવ્યા હતા તો રાપર તાલુકામાં સરપંચ પદ માટે કુલ 194 અને વોર્ડના સભ્ય તરીકે કુલ 918 ફોર્મ ભરાયા હતા આગામી તારીખ 6/12/2021ના ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને તારીખ 7/12/2021ના ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે.